Good morning students, welcome to the subject of business organization and management. We are dealing with unit number 2, that is planning. This planning unit has been divided into 3 parts to make the things easy to understand. We have already done with the planning portion, the second is strategy formulation and the third one is all about policies. Right, we have seen what is planning. Planning is the basic function of management, that is the primary function of management. If you want to do the management, then without planning તમારે સંચાલન કરવું છે તો આયોજન વગર કોઈ પણ વસ્તુ શક્ય થતી નથી. રાઈટ, સો દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ દેટ વી હેવ સીન ક્વાઇટ ઇન ડિટેલ. રાઈટ, વી હેવ સીન ઓલમોસ્ટ, એઝ યુ કેન સી ઓન યોર સ્ક્રીન, વી હેવ સીન ઓલમોસ્ટ 9 થિંગ્સ, 9 ડિફરન્ટ એસ્પેક્ટ્સ ઓફ પ્લાનિંગ ઇન ધ પ્રીવિયસ લેક્ચર્સ. રાઈટ, ઇન ટુડેઝ સેશન વિલ બી ટેકિંગ અપ વિથ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એરિયા, દેટ ઇઝ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, એન્ડ દેન વી શેલ સી ઓલ અબાઉટ પોલિસીઝ. હિયર there is limitations of planning, I think that was left out maybe in the previous portion, right? So let us see it. What is the limitation of planning? When we talk about limitations, that means any maryadao. Limitations does not always mean disadvantages. That means planning na gerlap na hoi shake, ayojan na gerlap na hoi shake, ha any maryadao hoi shake. That means ke tame planning karo cho to amuk limitations ne jo dhyan ma rakhvama aave, amuk maryadao ne dhyan ma rakhvama aave, to then the planning can be done in a better way. Then that is what is said to be the limitations of planning, right? Let us just quickly go through the limitations of planning. When we talk about the limitations, we can see the first one there, that planning is not possible in all the businesses. That means planning che e badhaj businesses ma kadaj possible na pan thai. Why? Because tame koi novo business start karo cho to eni ema tamari paase compare karva mate koi past data nathi, tamari paase koi evu koi planning કોઈ એવો પાછળનો બેઝ નથી, તો ત્યારે તમારે આયોજન સાવ નવી રીતે જ કરવું પડે. તો પ્લાનિંગ મે બી લિટલ ડિફિકલ્ટ ફોર ઓલ ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ, સ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ ઓલ ટુગેધર અ ન્યૂ બિઝનેસ. રાઈટ, પ્લાનિંગ ઓલ્સો કેન નોટ બી પોસિબલ ઇન ધ બિઝનેસીસ વિચ નીડ્સ મેન્ટેનન્સ ઓફ ધી સિક્રેટ્સ. તમારે સિક્રેટ જ્યાં મેન્ટેન કરવાનું હોય, તો એવા બિઝનેસમાં તમે પ્લાનિંગ કરો, આયોજન કરો, તો યુ ઇટ મે સો હેપન કે તમારે બધું ડિક્લેર કરવું પડે ને એ વસ્તુ કદાચ શક્ય ન પણ થાય. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ લિમિટેશન ઓફ પ્લાનિંગ, દેટ પ્લાનિંગ બિકમ્સ ડિફિકલ્ટ ઇફ નોટ ઇમ્પોસિબલ. રાઈટ, તો ક્યાંક એ ડિફિકલ્ટ થઈ જાય છે અમુક બિઝનેસીસ માટે. નેક્સ્ટ લિમિટેશન છે, આઉટકમ્સ ઓફ પ્લાનિંગ મે નોટ બી 100% પરફેક્ટ. દેટ મીન્સ ઓલ ધ પ્લાનિંગ દેટ યુ ડૂ ઇટ ફોર ધ ફ્યુચર, ફ્યુચર ઇઝ અનસર્ટેન, અનિશ્ચિત છે, એટલે દરેક વખતે આપણે આયોજન કરીએ એ જ પ્રમાણે કાર્ય થાય એવું શક્ય ન પણ બને. સો રિઝલ્ટ્સ ઓફ પ્લાનિંગ મે નોટ ઓલવેઝ બી 100% perfect. So that limitation you have to keep it in mind while we are doing the planning. Next comes up is planning done on incomplete detail can be very harmful. Naturally planning માટે આપણે જ્યારે પ્લાનિંગ કરીએ છીએ, આયોજન કરીએ છીએ, ત્યારે બધી ડિટેલ્સ ભેગી કરીએ છીએ, આપણે પ્રોસેસમાં જોયું છે, માહિતી ભેગી કરીએ છીએ, પ્રિમાઇસીસમાં એઝમ્પશન્સ ભેગા કરીએ છીએ, એન્ડ દેન વી ટ્રાય ટુ પ્લાન આઉટ. સો વેન યુ હેવ ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન, જ્યારે આપણી ડિટેલ્સ છે એ ઇનકમ્પ્લીટ છે, અધૂરી છે, અથવા તો અપૂરતી છે, ત્યારે પ્લાનિંગ ઇઝ કેન નોટ બી ડન પરફેક્ટલી. અને જો પ્લાનિંગ કેન નોટ બી ડન પરફેક્ટલી, તો કદાચ એવું બને કે એના રિઝલ્ટ્સ પણ એટલા પરફેક્ટ ના આવે. રાઈટ, નેક્સ્ટ ફોર્થ વન ઇઝ પ્લાનિંગ પ્રૂવ્સ વીક ઇન રેપિડલી ચેન્જિંગ સિચ્યુએશન. ઇટ ઇઝ ચેન્જિંગ સિચ્યુએશન કે તરત તરત જે સિચ્યુએશન્સ બદલાવમાં બદલાવ આવતો હોય, ફેરફાર આવતો હોય, ક્વિક ચેન્જીસ આવતા હોય, તો ત્યારે તમારે દરેક વસ્તુ માટે પ્લાનિંગ કરવું અઘરું થઈ જાય. બિકોઝ વન્સ યુ પ્લાન દેટ ચેન્જીસ, વન્સ યુ પ્લાન દેટ ચેન્જીસ, દેટ મીન્સ ઇન અ રેપિડલી ચેન્જિંગ સિચ્યુએશન
Planning proves to be weak, right? Next comes up is planning is an expensive and long process. Many a times planning, you have to collect the details, you have to analyze them, you have to formulate the plans, you have to select one out of them, and then you have to make the arrangement of its check and maybe control, right? So what happens is many a times it becomes a very long process and even expensive. So ghani vakat evi unit mate planning che ayojan che e bo lambo ane એક્સપેન્સિવ એટલે ખર્ચાળ પ્રોસેસ બનતો હોય છે. તો દેટ ટાઈમ ઓલ્સો યુ હેવ ટુ કીપ દેટ લિમિટેશન ઇન માઇન્ડ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ ફેક્ટર્સ બિયોન્ડ કંટ્રોલ મેક્સ પ્લાનિંગ હેલ્પલેસ. દેટ મીન્સ જે ફેક્ટર્સ, જે પરિબળ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ અથવા તો કંટ્રોલ કરી શકીએ છીએ અને પ્લાનિંગ કરવાનું થાય તો એ શક્ય છે અથવા તો એ કદાચ ફ્રૂટફુલ છે. પણ જે ફેક્ટર્સ, જે પરિબળ બિયોન્ડ વન્સ કંટ્રોલ, દેટ મીન્સ એક્સટર્નલ છે, બાહ્ય છે અને કંટ્રોલમાં નથી, એવા ફેક્ટર્સ સાથે તમારે જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે પ્લાનિંગ મે નોટ બી દેટ હેલ્પફુલ ઓર પ્લાનિંગ મે નોટ બી દેટ ફ્રૂટફુલ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ પ્લાનિંગ મે ઓબસ્ટ્રક્ટ ધ ગ્રોથ ઓફ એમ્પ્લોઈઝ. ઘણી વખત પ્લાનિંગથી શું થાય, તો એમ્પ્લોઈઝને એકદમ એ જ ફોર્મેટમાં કામ કરવું પડે. એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ ઇન એડવાન્સ. બિઝનેસ પોલિસીસ કયો, કંટ્રોલ સિસ્ટમ કયો, બધું જ પહેલેથી ડિસાઇડેડ છે. તો એમ્પ્લોઈઝ હેવ જસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ દેમ. એમને ક્યાં પોતાની સ્વેચ્છાએ કામ કરવાનો કોઈ અવકાશ નથી રહેતો, રાઈટ? દે ડોન્ટ ગેટ ધ પ્લેસ ટુ વર્ક બાય દેર ઓન, ઓર મે બી દે કેન યુઝ દેર વિઝડમ, ઓર દે કેન યુઝ દેર ઇનિશિયેટિવ એન્ડ ધેન દે કેન ટેક અપ ધ પ્લાનિંગ. દેટ ડઝ નોટ કમ અપ દેર. સો ઇટ એકચ્યુઅલી ઓબસ્ટ્રક્સ ધ ગ્રોથ ઓફ ધી એમ્પ્લોઈઝ. તો દરેક વખતે ત્યારે એવી સિચ્યુએશનમાં એમ્પ્લોઈઝને એવું લાગે કે ઇટ ઇઝ એઝ ગુડ એઝ વી આર લાઈક મશીન્સ. વોટ વી આર ટોલ્ડ વી હેવ ટુ ડૂ ઓનલી ધોઝ થિંગ્સ. વી ડોન્ટ હેવ ધ સ્પેસ ફોર આર સેલ્સ, ઓર મે બી આપણે આપણી જ્યાં ઇનોવેટિવનેસ છે કે આપણા આઈડિયાઝ છે એ વાપરી શકીએ એવી જગ્યા મળતી નથી હોતી, એવું પણ ઘણી વખત એમ્પ્લોઈઝને ફીલ થાય. એન્ડ દેટ ઓબસ્ટ્રક્સ ધ ગ્રોથ ઓફ એમ્પ્લોઈઝ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ પ્લાનિંગ બ્રીડ્સ રિજિડિટી. દેટ મીન્સ જડતા લઈ આવે છે પ્લાનિંગ, કારણ કે પ્લાનિંગ છે એ પ્રી ડિસિઝન્સ છે, પહેલેથી નક્કી કરેલા અમુક નિર્ણયો છે અને પછી ફક્ત તમારે એ પ્રમાણે કામ જ કરવાનું હોય છે. સો વોટ હેપન્સ ઇઝ એ ઘણી બધી વખત પ્લાનિંગ છે એ રિજિડિટી લઈ આવે છે. રિજિડિટી એટલે જડતા લઈ આવે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ હેપન્સ કે તમારે યુ ડોન્ટ ગેટ ધ ફ્લેક્સિબિલિટી, યુ હેવ ટુ વર્ક અકોર્ડિંગ ટુ ધ પ્લાન્સ, એન્ડ દેટ એકચ્યુઅલી અવોઇડ્સ ધ બિઝનેસ ટુ ગ્રો ઓર મે બી સક્સીડ ઇન ફ્યુચર. સો દેટ રિજિડિટી, જ્યાં જડતા આવે ત્યાં ગ્રોથ અટકી જાય. તો ઘણી વખત પ્લાનિંગથી જડતા પણ આવતી હોય છે મેનેજમેન્ટની અંદર, એન્ડ દેટ ઇઝ ધ લિમિટેશન નંબર 8. મીન્સ હિયર વી હેવ ચેકડ આઉટ વિથ ધ લિમિટેશન્સ ઓફ પ્લાનિંગ ઓલ્સો. નાવ વોટ વી આર ગોઈંગ ટુ ડૂ ઇઝ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. When you are listening to the video lectures, when you are reading the slides, please see to it that you have the notes prepared for it, right? So that you can actually understand that from where we are going to which topic, right? You may be having your text with you, but at the same time, the format that I am following, you should be following parallelly in your books, in your notes, because what I have done is out of my experience, I have tried to see that things becomes easy to you and it goes topic wise. So all the time it may not happen that we follow page to page from the textbook. So it is important that whatever the video lectures are, you see it once, twice, thrice if required, and you make the notes accordingly, then you tally it with your textbook so that things comes up easy to you, right? Okay, next comes up here is the next important area of planning, that is strategy formulation. We are going with the first one there: introduction, definition, characteristics, process, advantages and limitations. That means in all we'll be checking out with 6 different topics related to strategy formulation. To start with, it is the introductory portion here. Strategy and formulation, two words are there and we are trying to understand these two words separately first, right? Strategy એટલે વ્યૂહરચના, બરાબર, અને ફોર્મ્યુલેશન એટલે બનાવવું, ટુ ક્રિએટ. તો સ્ટ્રેટેજીઝ જે બનાવવાની પ્રક્રિયા છે એને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહેવાય. અને સ્ટ્રેટેજી એટલે શું? દે આર ટાઈપ ઓફ પ્લાન. એ એક ટાઈપનું પ્લાન જ છે, પણ એક સ્પેસિફિક પ્લાન છે જે એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવને લઈને બનાવવામાં આવ્યું છે.
અને એ કેવું છે, સ્પેશિયલ ઇન નેચર છે. જેમ આપણે રૂટીન પ્લાનિંગ કરતા હોઈએ એમ સ્ટ્રેટેજીઝ ન બને. વ્યૂહરચના છે, સ્ટ્રેટેજીનો સંબંધ છે ને સીધો વી કેન જસ્ટ ટેક ઇટ ટુ ધ વોર ટાઈમ. જ્યારે પહેલાંના જમાનામાં, પહેલાં પણ મેં આ વાત કરેલી છે કે પહેલાંના જમાનામાં જ્યારે વેન દેર યુઝ ટુ બી વોર બિટવીન ટુ કિંગડમ્સ, તો જે એક કિંગ હોય એ બીજા કિંગડમની જે ને હરાવવા માટે જે પણ વ્યૂહરચનાનો ઉપયોગ કરે, એક સ્પેસિફિક પ્લાનનો ઉપયોગ કરે, તો એને સ્ટ્રેટેજી કહેવાય. એવી જ રીતે બિઝનેસ પણ છે, ઇટ ઇઝ એઝ ગુડ એઝ વોર. તો જ્યારે કોઈ પણ બિઝનેસની અંદર સર્વાઈવ કરવા માટે તમારે સામેના વ્યક્તિની અથવા તો સામેની સિચ્યુએશનને તમારે બરાબર સ્ટડી કરી અને તમારે એને લડવા માટે, એની સામે ઊભા રહેવા માટે સ્પેસિફિક સ્ટ્રેટેજીઝ અથવા સ્પેસિફિક પ્લાન્સ તૈયાર કરવા પડે. તો ત્યારે આપણે એક સ્ટ્રેટેજીનું, એક વ્યૂહરચનાનું નિર્માણ કરવું પડે અથવા તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવી પડે. તો એ જે એરિયા છે એને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહેવાય, રાઈટ? હિયર વી હેવ ટ્રાય ટુ મેક ઇટ સિમ્પલ. સો ઇફ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટ્રેટેજી એન્ડ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, લેટ અસ સી ઇટ. સ્ટ્રેટેજી ઇઝ વોટ? સ્ટ્રેટેજી ઇઝ અ ટાઈપ ઓફ પ્લાન એન્ડ ઇટ એઇમ્સ ટુ અચીવ ધ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ. આપણને ખબર જ છે હવે કે સ્ટ્રેટેજી શું છે, તો કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પ્લાન. એક ટાઈપનું પ્લાનિંગ છે, એક ટાઈપનો પ્લાન છે, આયોજન છે. અને એનું એનું મહત્વ અથવા એનું એઇમ, એનું ધ્યેય શું છે, તો ટુ અચીવ ધ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ. જે નક્કી કરેલા, પહેલેથી નક્કી કરેલા એક યા બે ઓબ્જેક્ટિવ્સ છે એને ધ્યાનમાં રાખીને જ સ્ટ્રેટેજીઝનું નિર્માણ થાય છે, તો સ્ટ્રેટેજીઝ ફોર્મ્યુલેટ થાય છે. એ શું કરે છે? વોટ હેપન્સ વેન વી ડૂ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન? ઇટ સ્ટડીઝ ધ એન્વાયરમેન્ટ એન્ડ સિચ્યુએશન ઓફ ધ યુનિટ એન્ડ ટેક્સ ધ ડિસિઝન ફોર ધી અલોકેશન ઓફ રિસોર્સિસ એન્ડ ઇટ્સ મેક્સિમમ યુટિલાઇઝેશન. વોટ વી ડૂ વેન વી મેક ધ સ્ટ્રેટેજીઝ? તો સ્ટ્રેટેજીઝ બનાવતી વખતે આપણે એન્વાયરમેન્ટનું બરાબર સ્ટડી કરીએ છીએ, આપણે બાહ્ય જે પર્યાવરણ છે એને બરાબર સમજીએ છીએ, સિચ્યુએશન્સને બરાબર સમજીએ છીએ, અને પછી એ પ્રમાણે આપણે એલોકેશન ઓફ રિસોર્સિસ કરીએ છીએ કે આપણે એને મેક્સિમમ રીતે છેક સુધી વાપરી શકીએ. સો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ સ્ટ્રેટેજી, ઓર વી ટ્રાય ટુ કનેક્ટ ઇટ વિથ એન્વાયરમેન્ટ. સેવરલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર્સ અફેક્ટ ધી અચીવમેન્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ. ઇન ધ રેપિડલી ચેન્જિંગ ટાઈમ્સ, ચેન્જીસ ઇન ટેકનોલોજી, સોશિયો ઇકોનોમિક, પોલિટિકલ ફેક્ટર્સ હેવ ઇફેક્ટ ઓન ધ પ્લાનિંગ, સ્પેશિયલી ફોર ધ લોંગ ટર્મ પ્લાનિંગ, એન્ડ ઇટ હેઝ મોર રિસ્ક ઓલ્સો. દસ કીપિંગ ઇન વ્યૂ ઓલ ધીસ સિચ્યુએશન, સ્ટ્રેટેજીઝ આર ફ્રેમ્ડ. So strategies are long term plans, they are very specific, they have very specific objectives in the mind. In the changing times, in the with the changing technology, political, socio political, economic factors ne dhyan ma leine jyare apne koi long term lamba samay mate jyare koi amuk objectives ne dhyan ma rakhine koi vyurachna ni ની રચના કરીએ છીએ અથવા વ્યૂહરચના તૈયાર કરીએ છીએ, વિચ હેઝ અ મોર રિસ્ક દેન ધ નોર્મલ પ્લાનિંગ, ધેન વી કેન સે દેટ સ્ટ્રેટેજીઝ આર ફ્રેમ્ડ, રાઈટ? ધસ સ્ટ્રેટેજી ઇન્ક્લુડ, સ્ટ્રેટેજી શું, વ્યૂહરચનાની અંદર શું આવે છે? ઓબ્જેક્ટિવ્સ આવે, ધ્યેય કયા, એઇમથી આપણે સ્ટ્રેટેજીઝ બનાવીએ છીએ. એલોકેશન ઓફ રિસોર્સિસ આવે, દેટ મીન્સ જે પણ આપણી પાસે સ્ત્રોત છે એને કેવી રીતે આગળ જતાં આપણે એલોકેટ કરીએ છીએ. એન્ડ મેઇન પોલિસીઝ ફોર ઇટ્સ યુઝ ટુ બી ફોલોડ ફોર અચીવિંગ ધીઝ ઓબ્જેક્ટિવ્સ, અને આપણે એના માટે કઈ પોલિસીઝ બનાવીએ છીએ કે આપણે અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ સુધી પહોંચી શકીએ. આ જ્યારે બધી વસ્તુનું મિક્સચર કરીએ છીએ ત્યારે વી ગેટ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. Through though strategy formulation highly differs from unit to unit and its performance, thus strategic planning can be carried out by preparing clever schemes with the help of effective factors. That means આપણે અમુક ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને જ્યારે સ્પેસિફિક પ્લાન્સ બનાવીએ છીએ, કોઈ સ્પેસિફિક સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને, અને પછી એ પ્રમાણે રિસોર્સ અલોકેટ કરીને ઓબ્જેક્ટિવ સુધી પહોંચવા માટે પોલિસીઝ બનાવીએ, ત્યારે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન થયું કહેવાય, રાઈટ? હિયર ફ્યુ ઓફ ધ ડેફિનેશન્સ હેવ બીન ગીવન. આઈ વિલ જસ્ટ ચેક આઉટ વિથ ફ્યુ ઓફ ધેમ સો દેટ ઇટ બીકમ્સ ઇઝી ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. દેન સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ એન એનાલિટિકલ પ્રોસેસ ઓફ સિલેક્શન ઓફ ધ બેસ્ટ સ્યુટેબલ કોર્સ ઓફ એક્શન ટુ મીટ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ એન્ડ વિઝન. તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન એક આખો એનાલિટિકલ પ્રોસેસ છે, એટલે તર્કવાળો પ્રોસેસ છે, જેની અંદર આપણે બેસ્ટ સ્યુટેબલ એક્શન છે એને સિલેક્ટ કરીએ છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટેપ્સ ઓફ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પ્રોસેસ. અને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન છે એક સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનો એક ભાગ છે, એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.
right? And the strategic plans allows an organization to examine its resources, provide a financial plan, and establish the most appropriate action plan for increasing the profit. And a strategic plan થી એક ઓર્ગેનાઇઝેશન શું કરી શકે છે? તો કે રિસોર્સિસ પોતાને એક્ઝામિન કરી શકે છે, ફિનાન્શિયલ પ્લાન્સ એ પ્રમાણે બનાવી શકે છે, અને મોસ્ટ અપ્રોપ્રિએટ એક્શન પ્લાનનું ઘડતર થઈ શકે છે વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, રાઈટ? સો ઇટ્સ અ પ્રોસેસ. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ અ એનાલિટિકલ પ્રોસેસ, તાર્કિક પ્રોસેસ છે, જેની અંદર આપણે બધી જ માહિતી કલેક્ટ કરીએ છીએ, રિસોર્સ કેવી રીતે એલોકેટ કરશું, લાંબા સમયનું લોંગ ટર્મ પ્લાનિંગ છે, અને એમાં રિસ્ક ઇન્વોલ્વમેન્ટ પણ વધારે છે. અને એક કોર્સ ઓફ એક્શન નક્કી કરીએ લાંબા સમય માટે, એને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહેવાય. દેર ઇઝ અ કોન્શિયસ એન્ડ ડેલિબરેટ એટેમ્પ્ટ ટુ, દેર ઇઝ વન મોર ડેફિનેશન ગિવન હિયર, દેર ઇઝ અ કોન્શિયસ એન્ડ ડેલિબરેટ એટેમ્પ્ટ ટુ ફોકસ અટેન્શન ઓન વોટ ધ ફર્મ કેન ડુ બેટર દેન ઇટ્સ રાઇવલ ટુ achieve this. A firm seeks to find out what it can do the best. Once strengths are known, opportunities to be exploited are identified. A long-term plan is chalked out for concentrating resources and efforts. That means strategy formulation કોઈ એક particular પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવેલો એક specific plan છે, જે generally મેં હમણાં જ વાત કરી એમ જેમ જૂના જમાનામાં વોર ટાઈમ માટે વપરાતો હતો, એવી જ રીતે અત્યારે બિઝનેસ રાઇવલરી માટે અથવા તો બિઝનેસ રાઇવલ્સ એનિમીઝને અથવા કોમ્પિટિટર્સને તમે માત આપવા માટે કોઈ સ્પેસિફિક પ્લાન તૈયાર કરો છો, જેની અંદર તમે તમારી જે સ્ટ્રેન્થ છે એને ઓળખો છો. તમારી જે સ્ટ્રેન્થ એટલે તમારી જે ખાસિયત છે અથવા તમારી પાસે જે બળ છે, ઇન્ટરનલ જે સ્ટ્રેન્થ છે એને ઓળખો છો, એને જાણો છો, તમારી નબળાઈઓને વીકનેસીસને જાણો છો, અને ઓપોર્ચ્યુનિટીઝ બહાર તમારા માટે કઈ તક ઊભી છે આના આધારે એનો ઉપયોગ કરીને, રિસોર્સ એલોકેટ કરીને લાંબા સમયના અથવા તો લાંબા ગાળાના પ્લાન્સ તૈયાર કરીએ, એને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહેવાય, રાઈટ? દેર ઇઝ વન મોર ડેફિનિશન ગિવન, દેર આર મેની ડેફિનિશન્સ એઝ યુ કેન સી, બટ આઈ એમ ગોઈંગ ટુ રીડ વન ઓફ ધ ફ્યુ સો દેટ ધ થિંગ્સ આર ક્લિયર. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ એઝ મચ એઝ એન આર્ટ એઝ ઇટ ઇઝ અ સાયન્સ. ઇનફેક્ટ ઇટ ઇઝ ધ આર્ટ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન દેટ ડ્રાઈવ્સ ફાસ્ટ ગ્રોથ એન્ડ કેટેપુલ્ટ્સ અ ફર્મ ઇન્ટુ ન્યુઅર હોરાઇઝન્સ. લીડર્સ શુડ ડેવલપ સ્કિલ્સ એન્ડ કેપેબિલિટીઝ ટુ સેન્સ અર્લી ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ બી ક્વિક ઇન મેકિંગ સ્ટ્રેટેજિક મૂવ્સ. દેટ મીન્સ ઇટ ઇઝ એન આર્ટ. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ એન આર્ટ ઓલ્સો એન્ડ ઇટ ઇઝ અ સાયન્સ ઓલ્સો. હાવ ઇટ ઇઝ આર્ટ? ઇટ ઇઝ આર્ટ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટિંગ વિચ ડ્રાઈવ્સ ફાસ્ટ ટુવર્ડ્સ ધ ગ્રોથ. ઇટ હેલ્પ્સ ધ યુનિટ ટુ ગ્રો ફાસ્ટ એન્ડ લીડર્સ શુડ ડેવલપ સચ કાઇન્ડ ઓફ સ્કિલ એન્ડ કેપેબિલિટીઝ સો દેટ વી કેન સેન્સ ધ ઓપોર્ચ્યુનિટીઝ. જે પણ તક આપણા માટે ઊભી છે એનો આપણે બરાબર ઉપયોગ કરી શકીએ અને એના દ્વારા ફાસ્ટ ગ્રોથ લઈ આવી શકાય. તો એક સ્પેસિફિક પ્લાન, સ્પેસિફિક સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને લાંબા સમય માટે થતો અને રિસોર્સ એલોકેટ થતું જાય છે સુધી, લાંબા સમય સુધી એવો જ આખો એક પ્લાનની રચના કરીએ તો એને આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કહી શકાય, રાઈટ? વેન વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ એરિયા, દેટ ઇઝ the characteristics of strategy formulation. Now we know what is strategy formulation, we have seen the definitions, અહીંયા આપણે એની અમુક ખાસિયત જોઈએ છે, અમુક characteristics જોઈએ છે. When we are moving towards the characteristic, the first and the foremost is that it is part of planning. Strategy formulation શું છે? તો કે ઇટ ઇઝ પાર્ટ ઓફ પ્લાનિંગ, પ્લાનિંગનો જ એક ભાગ છે. ઇટ ઇઝ પ્રિપેર્ડ વિથ ધ કનેક્શન વિથ ધ ઓરિજિનલ પ્લાન્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ધીસ પ્રોસેસ. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનો પ્રોસેસ પ્લાનિંગથી તમે અલગ પાડી શકો નહીં, રાઈટ? સો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્લાનિંગ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ ઇટ ઇઝ લોંગ ટર્મ પ્રોસેસ. દેન સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. નાના સમય માટે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ નથી થતી, ઇટ ઇઝ ડન ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ? એઝ પર ધ ચેન્જીસ કમ્સ અપ, ધ એકોર્ડિંગ ચેન્જીસ કમ્સ અપ ઇન ધ પ્લાનિંગ ઓલ્સો, રાઈટ? સો ઇટ ઇઝ નોટ ફોર ધ શોર્ટ ટર્મ દેટ ઇઝ સ્ટ્રેટેજી ડન, ઇટ ઇઝ ઓલવેઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. સો થર્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઇટ ઇઝ ફોર્મ્યુલેટેડ બાય ટોપ મેનેજમેન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. કદાચ પ્લાનિંગ છે
તમે નાના લેવલ્સ ઉપર કે સેકન્ડ કે થર્ડ લેવલ ઉપર કરી શકો, પણ વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, દેન ધ ફોર્મ્યુલેશન ઓફ ધ સ્ટ્રેટેજીઝ ઇઝ ઓલવેઝ ડન એટ ધ ટોપ મેનેજમેન્ટ. દેટ મીન્સ ધ ટોપ મેનેજમેન્ટ ઓલવેઝ ટેક્સ ધ ઇનિશિયેટિવ ટુ ટેક અપ વિથ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, રાઈટ? સો વેન વી સે દેટ સ્ટ્રેટેજીઝ આર ફોર્મ્યુલેટેડ, કોઈ વ્યૂહરચના બને છે, તો ઇટ ઇઝ ઓલવેઝ કે ઇટ ઇઝ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ઇન્વોલ્વમેન્ટ. દેર ધ મિડલ લેવલ ઓર બોટમ લેવલ એમ્પ્લોઈઝ ડુ not work, they only implement, whereas the top management level people frame the strategies. Next comes up is self-assessment is done, very very important. Self-assessment એટલે સ્વ પરીક્ષણ થાય છે, સ્વનું નિરીક્ષણ થાય છે. સે સપોઝ ઇટ ઇઝ ઓલ અબાઉટ સ્વોટ. તમે કદાચ ક્યાંક સાંભળ્યું હશે કે અહીંયા કોઈ પણ યુનિટ છે જ્યારે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરતું હોય ત્યારે એ પોતાનું સ્વોટ કરે છે. સ્વોટ મીન્સ SWOT, દેટ ઇઝ S સ્ટેન્ડ્સ ફોર સ્ટ્રેન્થ, વેર W સ્ટેન્ડ્સ ફોર વીકનેસ, O સ્ટેન્ડ્સ ફોર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ T સ્ટેન્ડ્સ ફોર થ્રેટ્સ. દેટ મીન્સ દરેક યુનિટ છે એ પોતાનું સ્વોટ કરે છે, પોતાની જે સ્ટ્રેન્થ અને વીકનેસ ઇન્ટરનલ જે આંતરિક હોય પોતાની હોય એ જાણવાની ટ્રાય કરે છે, એ સમજવાની ટ્રાય કરે છે, અને એના આધારે પછી ઓપોર્ચ્યુનિટીઝનો ફાયદો, જે ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ કેવા છે એ બાહ્ય છે, દેટ મે બી ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, અને એના આધારે પછી આપણા માટે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, આપણા માટે કઈ તક ઊભી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને થ્રેટ્સ છે એ કેવું છે, તો કે ભયસ્થાન છે. તો વિથ ધ હેલ્પ ઓફ ધીઝ અસેસમેન્ટ વી કેન ઇવન કમ ટુ નો અબાઉટ ધ થ્રેટ્સ દેટ આર લાઈંગ ઇન ધી એન્વાયરમેન્ટ. સો લાઈક ધીઝ સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ડન અંડર ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. આપણે આગળ જ્યારે પ્રોસેસ જોશું ત્યારે જોશું કે ખાસ એક સ્ટેપ છે જેની અંદર આ સેલ્ફ અસેસમેન્ટ થાય છે. સો દેટ ઇઝ વાય ઇટ બીકમ્સ ધ કેરેક્ટરિસ્ટિક હિયર. નેક્સ્ટ એન્વાયરમેન્ટ એનાલિસિસ ઇઝ ડન. નેચરલી આ કોઈ પણ યુનિટ હોય, કોઈ પણ બિઝનેસ હોય, એકલું સર્વાઈવ નથી કરતું. ઇટ ડઝન્ટ વર્ક ઇન આઇસોલેશન. દેર આર સો મેની એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિકલ, કસ્ટમર, માર્કેટ, સપ્લાયર, ડિમાન્ડ, ઓલ ધીઝ ફેક્ટર્સ આર ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ એન્ડ ધેન ધ સ્ટ્રેટેજીઝ આર ફ્રેમ. સો એન્વાયરમેન્ટ એનાલિસિસ ઇઝ ઓલવેઝ ડન અંડર સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. સો દેટ બીકમ્સ ધ કેરેક્ટરિસ્ટિક નંબર 5. Sixth one comes up is collection and allocation of resources. Means at the time of formulating the strategy, the resources available with the unit are coordinated, they are collected, and then for a long period of time they are allocated according to the requirement, and it is seen that it is utilized in the optimum manner with the minimum expense. That means all the collection of the resources is there. And collection એટલે ભેગું કરવું, allocation એટલે distribution કરવું. તો પહેલા resources ને જરૂરિયાત પ્રમાણે ભેગું કરવામાં આવે, અને જરૂરિયાત પ્રમાણે એને જે જે જગ્યાએ જોઈએ એ પ્રમાણે એલોકેટ કરવામાં આવે. એ પણ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. સો હિયર વી હેવ સ્ટડીડ એઝ મેની એઝ 6 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. દેટ મીન્સ આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરતા હોય તો આ બધી લાક્ષણિકતાઓ એ પ્લાનિંગમાં, એ સ્પેસિફિક પ્લાનિંગમાં હાજર હોય છે. રાઈટ, વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ એરિયા. એઝ આઈ ટોલ્ડ યુ, ધ પ્રોસેસ ઇઝ ધ નેક્સ્ટ એરિયા. જ્યારે આપણે પ્રોસેસ તરફ જઈએ છીએ તો વી હેવ ટુ ફોલો ધ સ્ટેપ્સ. આ જ 8 સ્ટેપ્સ આપણે યાદ રાખવા પડે અને ફોલો કરવા પડે. તમે આમાં કોઈ ઉપર નીચે કરીને ચેન્જીસ એના ઓર્ડરમાં કરી શકો નહીં. તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન એક પ્રોસેસ છે, અને જ્યારે આપણે પ્રોસેસ એવો શબ્દ વાપરીએ, પ્રક્રિયા એવો શબ્દ વાપરીએ, તો એમાં સ્ટેપ્સ આવવા બહુ સ્વાભાવિક છે. ઇટ કમ્સ અપ વેરી નોર્મલી, એન્ડ ધીઝ સ્ટેપ્સ આર સચ વિચ યુ હેવ ટુ રિમેમ્બર ઇન ધીસ સિરીઝ ઓનલી. દેટ ઇઝ નંબર 1, ડિટરમાઇન ધી ઓબ્જેક્ટિવ્સ. નંબર 2, એક્સપ્લેનેશન ઓફ પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવ એન્ડ ફ્યુચર સ્ટ્રેટેજી, એન્ડ લાઇકવાઇઝ. લેટ અસ સી ઇટ વન બાય વન. સૌથી પહેલું, આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવી છે તો આપણી પાસે શું હોવું જોઈએ? તો ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ વી હેવ ટુ ડિસાઇડ ધ ઓબ્જેક્ટિવ્સ. આપણે કયા પર્પઝ માટે સ્ટ્રેટેજી બનાવીએ છીએ એ સૌથી પહેલો એરિયા ઓફ કન્સર્ન છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી વિલ ડુ ઇઝ વી વિલ ડિટરમાઇન ધી ઓબ્જેક્ટિવ્સ. કયા ઓબ્જેક્ટિવ્સને, કયા ધ્યેયને ધ્યાનમાં રાખીને આપણે સ્ટ્રેટેજી બનાવી છે? વેધર યુ વોન્ટ ટુ બીટ ધ કમ્પિટિટર, વેધર યુ વોન્ટ ટુ સર્વાઈવ ઇન ધ એક્સટર્નલ માર્કેટ, વેધર યુ want to meet with the government tax policies, કઈ પર્પઝને લઈને આપણે સ્ટ્રેટેજી બનાવવા માગીએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, દેટ વી ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ. આપણે સૌથી પહેલું કામ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવી છે તો શું કરવું પડે? તો સૌથી પહેલું આપણે ધ્યાનમાં રાખવું પડે કે વોટ શુડ બી ધ ઓબ્જેક્ટિવ દેટ વી હેવ ટુ
keep in mind, right? Number two that comes up is explanation of the present objective and future strategy. That means formulation of future strategy is carried out in connection with the present objective and original objective. That means અત્યારે શું ઓબ્જેક્ટિવ્સ છે અને ઓરિજિનલ ઓબ્જેક્ટિવ શું છે એને ધ્યાનમાં રાખી બંનેને જોડતા તમારે પ્લાન્સ બનાવવાના છે. સો દેર હેઝ ટુ બી અ ક્લિયર એક્સપ્લેનેશન વેધર ધ પ્રેઝન્ટલી અડોપ્ટેડ સ્ટ્રેટેજી એન્ડ ઓબ્જેક્ટિવ્સ આર ઇન એકચ્યુઅલ અકોર્ડન્સ વિથ ધ ઓબ્જેક્ટિવ દેટ વી વોન્ટ ટુ અચીવ ઇન ફ્યુચર. એટલે ફ્યુચરમાં જે આપણે ઓબ્જેક્ટિવ મેળવવા માગીએ છીએ, ધ્યેય મેળવવા માગીએ છીએ, અને અત્યારના જે ધ્યેય છે એને આપણે કનેક્શન આવે તો જ તમે સ્ટ્રેટેજીનો ઉપયોગ અથવા તો સ્ટ્રેટેજીનું રિઝલ્ટ મેળવી શકો. સો દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. પહેલું, સૌથી પહેલું આપણે શું કરીએ છીએ તો કે આપણે ઓબ્જેક્ટિવ્સ નક્કી કરીએ છીએ. નેક્સ્ટમાં પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવને કોની સાથે જોડીએ છીએ? વર્તમાન ઓબ્જેક્ટિવ્સને, વર્તમાન ધ્યેયને આપણે જે ધ્યેય મેળવવા માગીએ છીએ ફ્યુચરમાં એની સાથે જોડતા જાય છે અને એને એક કનેક્શન, એક કોન્સોનન્સ તૈયાર કરીએ છીએ. એટ ધ થર્ડ સ્ટેજ વી ડૂ ધી એન્વાયરમેન્ટલ એનાલિસિસ. એન્વાયરમેન્ટલ એનાલિસિસ એટલે જે બાહ્ય પરિસ્થિતિ છે એનું એનાલિસિસ કરીએ છીએ, એનું પૃથ્થકરણ કરીએ છીએ, એને સમજવાની ડિટેલમાં ટ્રાય કરીએ છીએ. બીકોઝ સ્ટ્રેટેજીસ છે એ હંમેશા એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જ સર્વાઈવ કરવાની હોય છે. તો એક્સટર્નલ એન્વાયરમેન્ટના જેટલાય ફેક્ટર્સ છે, જેટલાય પરિબળ છે, મે બી સોશિયલ, પોલિટિકલ, લીગલ, ટેકનોલોજીકલ, ઇકોનોમિકલ, લેબર ડિમાન્ડ, સપ્લાય, જે પણ છે એ બધાને ધ્યાનમાં લઈ અને પછી આપણે એન્વાયરમેન્ટને બરાબર સ્ટડી કરીએ છીએ. વી ગેટ ધ ડિટેલ્સ અબાઉટ ઇટ એન્ડ ધેન વી ટ્રાય ટુ સી દેટ હાઉ ઇટ વિલ અફેક્ટ અવર ઓબ્જેક્ટિવ્સ. તો એન્વાયરમેન્ટને આપણે એનાલાઇઝ કરીએ છીએ. સૌથી પહેલું આપણે આપણા ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરીએ છીએ. નેક્સ્ટ વી ટ્રાય ટુ કનેક્ટ ધ પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવ્સ વિથ ધ ફ્યુચર. ઇન ધ થર્ડ સ્ટેજ વી ટ્રાય ટુ સ્ટડી ધ એન્વાયરમેન્ટ. એટ ધ ફોર્થ સ્ટેજ, એકવાર એન્વાયરમેન્ટ સ્ટડી થઈ ગયું, બહારના બધા પરિબળને આપણે સમજી લીધા, તો પછી ફોર્થ સ્ટેજ આપણે સેલ્ફ અસેસમેન્ટ કરીએ છીએ. હમણાં જ મેં વાત કરી કે સેલ્ફ અસેસમેન્ટ મીન્સ ડુઈંગ ધ સ્વોટ. દેટ મીન્સ કેરિંગ આઉટ વિથ ધ સ્વોટ. સ્વોટ એટલે એબ્રિવિએટેડ ફોર્મ છે, SWOT. S where S stands for strength, W stands for weakness, O stands for opportunities and T stands for threats. તો આપણે આ બધી વસ્તુને, ચારે ચાર વસ્તુને સમજીએ છીએ, સેલ્ફ અસેસ કરીએ છીએ, આપણી અંદર કઈ સ્ટ્રેન્થ છે, કઈ વીકનેસ છે, કઈ ઓપોર્ચ્યુનિટીઝ આપણા માટે છે હાજર અને કયા આપણા ભયસ્થાન છે, દેટ વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ. સી હાઉ મચ ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ બિઝનેસ, ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ટુ વન સેલ્ફ ઓલ્સો. એટલે તમે આ ખાલી સેલ્ફ અસેસમેન્ટ બિઝનેસ માટે જ સ્વોટ કરી શકાય, સ્વોટ એનાલિસિસ એવું જરૂરી નથી. વ્યક્તિગત રીતે પણ જો તમે સ્વોટ એનાલિસિસ કરો તો તમને તમારા વિશે ઘણું બધું જાણવા મળે, જે તમને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. ડ્યુરિંગ ધ ફિઝિકલ ક્લાસીસ વી યુઝ ટુ મેક ધીસ અટેમ્પ્ટ ટુ સી દેટ એવરી વન ડઝ દેર સ્વોટ ઇન ધ ક્લાસ, રાઇટ? અનફોર્ચ્યુનેટલી વી હેવ નોટ બીન એબલ ટુ મીટ ફિઝિકલી ધીસ ટાઈમ ઓર ફેસ ટુ ફેસ ધીસ ટાઈમ ઇન ધ ક્લાસરૂમ સ્ટડીઝ, સો વી હેવ મિસ સચ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝીસ. બટ એની વેઝ એવરી વન ઓફ યુ કેન ડૂ ધીસ, કે બધા જે બધા પોતપોતાનું સ્વોટ કરી શકે. સ્વોટ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ચાર વસ્તુ મુદ્દાની યાદ રાખવાની છે. આપણી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસ શું છે, આપણી ઓપોર્ચ્યુનિટીઝ શું છે અને આપણા માટે ભયસ્થાન થ્રેટ્સ કયા છે. જો તમે આટલું તમારા વિશે જાણી લો તો દેટ ઇઝ ધ બેસ્ટ વે યુ કેન એનાલાઇઝ યોર સેલ્ફ. સો આ સેલ્ફ અસેસમેન્ટ એ ખાલી બિઝનેસમાં જ આવે કે મેનેજમેન્ટમાં જ આવે એવું નથી, પણ ઇનફેક્ટ આપણે બધા જ આ વસ્તુનો પ્રેક્ટિકલી ઉપયોગ કરી શકીએ છીએ. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ફોર્થ સ્ટેજ, દેટ ઇઝ અબાઉટ સેલ્ફ અસેસમેન્ટ. વી મૂવ ઓન ટુ ધ ફિફ્થ વન. એક વખત સેલ્ફ અસેસમેન્ટ થઈ ગયું, સ્વોટ થઈ ગયું, તમને તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ, થ્રેટ્સનો આઈડિયા આવી ગયો, પછી આપણે સ્ટ્રેટેજિક ચેન્જીસને ધ્યાનમાં લઈએ છીએ. દેટ ઇઝ ધ ફિફ્થ પોઈન્ટ. ઇટ ઇઝ એસર્ટેન વેધર ધ ચેન્જીસ આર નેસેસરી ઓર નોટ, એન્ડ ઇફ ફાઉન્ડ નેસેસરી ધ ચેન્જીસ આર મેડ ઇન ધ પ્લાન્સ અફેક્ટિંગ રાઇટ નાવ. તો ઓરિજિનલ પ્લાન્સમાં જે પણ ચેન્જીસ લાવવા પડે, જે ચેન્જીસ આવે છે એ પ્રમાણે જો ચેન્જીસ લાવવા પડે તો રિજિડિટી ન રાખતા ચેન્જીસને, ફ્લેક્સિબિલિટીથી આપણે ચેન્જીસને અપનાવીએ અને ચેન્જીસને આપણે પોલિસીઝમાં અથવા પ્લાનિંગમાં પણ લઈ આવીએ, તો દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ ધીસ સ્ટેજ, કે જ્યાં આપણે જે પણ સ્ટ્રેટેજિક ચેન્જીસ આવતા હોય એને આપણે ધ્યાનમાં લઈને એ પ્રમાણે ચેન્જીસ આપણા પ્લાન્સમાં પણ લાવીએ, રાઇટ? સિક્સ્થ વન કમ્સ અપ ઇઝ સ્ટ્રેટેજિક ડિસિઝન પ્રોસેસ. એક વખત
Presently, if the unit has adopted the strategic management, implemented the strategy in connection with the objectives, then there is no need of any changes in it. Then the implementation of the strategic planning continues. That means ek vakat changes lai avya pachi tarat j e pramane strategies ne apde ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, અમલમાં મૂકવાની છે, રાઈટ? અને એ ડિસિઝન પ્રોસેસને આપણે તૈયાર કરીને આઈ મીન રેડી રાખીએ છીએ. એન્ડ દેન વી ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઇન ધ નેક્સ્ટ સ્ટેજ. ઇમ્પ્લિમેન્ટ એટલે અમલમાં મૂકવું, રાઈટ? તો આપણે અમલમાં મૂકીએ છીએ એ જે જે પણ આપણે ડિસિઝન લીધા છે, જે પણ નિર્ણયો લીધા છે, જે પણ સ્ટ્રેટેજીસ તૈયાર કરીએ છીએ, રાઈટ? સો દેટ વી ડૂ ઇટ એટ ધ સિક્સ્થ સ્ટેજ, વેર ઇન વોટ વી ડુ ઇઝ ઇટ વોટ એવર ઇઝ ડિસાઇડેડ, વી ટ્રાય ટુ મેક ધ યુઝ ઓફ ધી સ્ટ્રેટેજીસ એન્ડ વી ટ્રાય ટુ મેક ધ ઇમ્પ્લિમેન્ટેશન, અમલમાં મૂકીએ છીએ આ બધી સ્ટ્રેટેજીસને. સો દે આર નો મોર ઓન ધ પેપર, નાવ દે આર ઇમ્પ્લિમેન્ટેડ એકચ્યુઅલી ઓર પ્રેક્ટિકલી. દેટ કમ્સ અપ એઝ ધ સિક્સ્થ સ્ટેજ. સેવન્થ સ્ટેજ ઇઝ ઓલ અબાઉટ ધ અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. પછી જેમ જેમ ઇમ્પ્લિમેન્ટ કરીએ સ્ટ્રેટેજીસ આગળ વધતી જાય, એમ એમ આપણે શું કરતા જઈએ છીએ, તો કે આપણે આપણો પ્રોગ્રેસ છે એ ચેક કરતા જઈએ છીએ, આપણે એસેસ કરતા જઈએ છીએ, ચેક કરીને આપણે જોતા જાય છે કે આપણે આર વી ગોઈંગ એક્ઝેક્ટલી અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રેટેજીસ ઓર નોટ. અને જ્યાં ચેન્જીસ લાવવા પડે, કાંઈ પણ સુધારાઓ કરવા પડે, તો દેટ કેન બી ડન. સો લાઈક ધીસ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ગોઝ ઓન, અથવા તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનો આખો આ પ્રોસેસ છે 8 સ્ટેજનો. આઈ રિપીટ, વી વોટ ડુ વી ડુ એટ ધ ફર્સ્ટ સ્ટેજ? વી ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ્સ. At the next stage, we try to explain the present objective and we try to connect it with future strategies. At the third stage, what do we do? We do the environment analysis, internal also and external also. Pachi, at the fourth stage, we try to have the self-assessment, jeni andar apne SWOT kariye chhe. Pachi, je strategic changes hoy, if found, then we make the changes accordingly in the strategies. એક વખત સ્ટ્રેટેજીસમાં ચેન્જીસ આવી ગયા, તો પછી આપણે એના રિલેટેડ ડિસિઝન લઈ લઈએ છીએ, રાઈટ? સો ઇફ દેર આર ચેન્જીસ, તો એ એડોપ્ટ કરીને આપણે ડિસિઝન નિર્ણયો લઈએ, અને ન હોય તો પહેલાંનો જ નિર્ણય આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. એ નિર્ણયને આપણે સેવન્થ સ્ટેજમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અમલમાં મૂકીએ છીએ. અને એટ ધ નેક્સ્ટ સ્ટેજ વોટ વી ટ્રાય ટુ ડુ ઇઝ વી ટ્રાય ટુ ચેન્જ ચેક ધ પ્રોગ્રેસ, કે આપણે જે રીતે ધારણા કરેલી હતી, જે રીતે ધાર્યું હતું, એ પ્રમાણે આપણે કામ કરી શક્યા છીએ કે નહીં. તો આ રીતે આખો પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ચાલે છે, બરાબર? વોટ વી આર ગોઈંગ ટુ ડુ નેક્સ્ટ ઇઝ ઓલ અબાઉટ એડવાન્ટેજીસ, કે એક વખત આપણે આ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરીએ છીએ, તો એના ફાયદાઓ શું, વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ડુ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન? દેન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, વી કેન અચીવ ધ ઓબ્જેક્ટિવ્સ વેરી ક્લિયરલી. આપણે સૌથી પહેલું સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનમાં આગળ જ જોયું કે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ, વી ડિટરમાઇન ધ ઓબ્જેક્ટિવ. આપણે આપણા ધ્યેય છે એ, નિર્ણય છે એ, આપણા ઓબ્જેક્ટિવ્સ છે, એમ્સ છે, એને આપણે નક્કી કરીએ છીએ. તો અહીંયા આપણે શું કરીએ છીએ એડવાન્ટેજીસમાં, સૌથી પહેલું એડવાન્ટેજ જો કોઈ યુનિટ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરતી હોય તો શું મળે છે, તો કે એને ક્લેરિટી મળે છે, એને બહુ જ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય છે કે આટલા આટલા ઓબ્જેક્ટિવ્સ મારે અચીવ કરવાના છે. નેક્સ્ટ સ્ટેજ ઉપર નેક્સ્ટ એડવાન્ટેજ શું મળે છે, એડવાન્સ થોટ ટુ ધ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ્સ. દેટ મીન્સ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય એ પહેલાં જ આપણે એના સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, કારણ કે આપણે એન્વાયરમેન્ટને પહેલેથી સ્ટડી કરી લઈએ છીએ, આપણે સેલ્ફ અસેસમેન્ટ કરી લઈએ છીએ, તો પહેલેથી જ આપણને ખબર હોય છે કે આવું આવું જો ઊભું થશે અથવા આવી પરિસ્થિતિ ઊભી થશે તો એના માટેનું સોલ્યુશન આ છે. સો ઇન એડવાન્સ વી કેન ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન્સ ટુ ધ પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ થર્ડ વન એડવાન્ટેજ, દેટ ઇઝ પ્રોપર ડિસિઝન. આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરતા હોય તો આપણે વધારે સારા ચોક્કસ ડિસિઝન્સ ઉપર આવી શકીએ છીએ. સો પ્રોપર ડિસિઝન્સ કેન બી ટેકન અપ લોજિકલ એન્ડ ઇન્ટલેક્ચ્યુઅલ, ઓપ્શન્સ આર અવેલેબલ, વી ગો વિથ ધ મેથેમેટિકલ એનાલિસિસ, અને ઘણું બધું ચોક્કસાઈથી બહુ પ્રિસાઇઝલી કામ થતું હોય છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનું. એટલે આપણે ઘણા ચોક્કસ અને સાચા ડિસિઝન ઉપર આવી શકતા હોય છે. સો પ્રોપર ડિસિઝન્સ કેન બી ટેકન અપ. નેક્સ્ટ, કારણ કે ઘણી બધી વસ્તુઓનું સ્ટડી થાય છે એટલે મિસ્ટેક્સ થવાના, ભૂલ પડવાના અથવા ક્ષતિ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. સો દેટ કમ્સ અપ એઝ ધ ફોર્થ વન, દેટ દેર ઇઝ લિમિટેડ સ્કોપ ફોર મિસ્ટેક્સ, રાઈટ?
Fifth advantage is that most of the time what happens is we can make the maximum utilization of the resources. આપણે વધારે ને વધારે રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી શકીએ છીએ, કારણ કે આપણે પહેલેથી જ બધું નક્કી કરેલું છે, ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરેલા છે, એને રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન છે એ આપણે ભેગી કરેલી છે, વી હેવ કલેક્ટેડ ધ રિસોર્સિસ એન્ડ ધેન વી એલોકેટ ધેમ. સો ઇન દેટ સેન્સ વી કેન મેક ધ મેક્સિમમ યુઝ ઓફ રિસોર્સિસ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ અવેરનેસ અબાઉટ વીકનેસ. કારણ કે સ્વોટ કરીએ છીએ એટલે આપણને તરત જ આપણી વીકનેસ, આપણી નબળાઈનો ખ્યાલ આવે છે. નબળાઈનો જેવો ખ્યાલ આવે એટલે તરત જ આપણે એને સુધારી શકીએ છીએ, સેલ્ફ અસેસમેન્ટ કરીએ છીએ એટલા માટે. સો વી કેન કમ ટુ નો અબાઉટ અવર વીકનેસ એન્ડ વી કેન મેક ધ ચેન્જીસ અકોર્ડિંગલી. These are said to be few of the advantages of strategy formulation. એટલે કોઈ પણ યુનિટ, કોઈ પણ બિઝનેસ જો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરતી હોય, વ્યૂહરચનાઓ તૈયાર કરતી હોય, તો એને આ બધા જ ફાયદાઓ મળી શકે છે. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ લિમિટેશન્સ, રાઇટ? વેન વી મૂવ ઓન ટુ ધ લિમિટેશન્સ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, તો જેમ પ્લાનિંગના લિમિટેશન્સ હતા, કોઈ પણ વસ્તુના બે પાસાઓ હોય જ, તો સારી વાત હોય તો એની સાથે એના લિમિટેશન્સ, એની મર્યાદાઓ હોય. આઈ રિપીટ, લિમિટેશન્સ આર નોટ ડ્રોબેક્સ, રાઇટ? એ કોઈ પણ ટાઈપના ગેરલાભ નથી, પણ તમે જો આ મર્યાદાને ધ્યાનમાં રાખીને પછી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરો તો વધારે ફ્રૂટફુલ થઈ શકે. અથવા તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કર્યું હોય તો પણ કદાચ ક્યાંક ને ક્યાંક આ લિમિટેશન, આ મર્યાદાઓ સામે આવીને ઊભી રહે, તો કદાચ આપણને 100% રિઝલ્ટ ન પણ મળે. એનીવેઝ, વી મૂવ ઓન ટુ ધ લિમિટેશન્સ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. નંબર વન, દેટ ઇઝ authority oriented tendency of top management. See, we have seen earlier who frames the strategy, strategies are framed at top management. તો એ ઘણી વખત, કારણ કે ટોપ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરતી હોય છે, તો ઘણી વખત એ ઓથોરિટેટિવ થઈ જાય, અથવા તો એ બહુ તાનાશાહી રીતે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની વાત કરે, રાઈટ? તો વોટ હેપન્સ ઇઝ, ઇફ ડિસિઝન્સ આર ટેકન બાય સ્ટિકિંગ ટુ ધ થિયોરેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ અવોઇડિંગ ધ રિયલ ચેન્જીસ, ધેન વી મે નોટ બી એબલ ટુ ગેટ ધ પરફેક્ટ રિઝલ્ટ ઓફ ધ સ્ટ્રેટેજીસ દેટ વી ફ્રેમ, એન્ડ ઇટ મે પ્રૂવ અનસક્સેસફુલ, રાઈટ? સો ઘણી વખત ઓથોરિટી ઓરિએન્ટેડ જો ટોપ મેનેજમેન્ટની ટેન્ડન્સી હોય ને, ત્યારે તમે સ્ટ્રેટેજીસ બનાવો તો એ કદાચ એટલી સક્સેસફુલ ન પણ નીવડે. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ, ઇટ ઇઝ એક્સપેન્સિવ પ્રોસેસ. વાય? બીકોઝ યુ નીડ ટાઈમ, મની, લેબર, એવરીથિંગ ઇઝ યુટિલાઇઝડ એક્સટેન્સિવલી હિયર. ખૂબ બધી વસ્તુઓ, ખૂબ બધા માહિતીની જરૂર પડે તમને, ખૂબ બધી વસ્તુઓને તમારે ભેગી કરવી પડે, અને પછી જઈને તમે ક્યાંક સ્ટ્રેટેજીસ બનાવી શકો છો. મોરઓવર, ફોર ધ બેસ્ટ સ્ટ્રેટેજિક ડિસિઝન, ઇવન દેર ઇઝ યુઝ ઓફ ટેકનોલોજી, કમ્પ્યુટર્સ, મોડેલ પ્લાનિંગ થાય, એક્સપર્ટ સર્વિસીસ આર રિક્વાયર્ડ. તો ઘણી વખત આ પ્રોસેસ કેવો થઈ જાય છે, એક્સપેન્સિવ પ્રોસેસ થઈ જાય છે. તો દરેક નાનું યુનિટ છે, અથવા તો જેની પૈસાની મર્યાદાઓ છે, અથવા તો મૂડીની મર્યાદાઓ છે, એટ દેટ ટાઈમ દે મે નોટ બી એબલ ટુ ગેટ ધ પરફેક્ટ સ્ટ્રેટેજીસ, ઓર મે નોટ બી એબલ ટુ યુઝ ધીસ, બીકોઝ ઇટ મે પ્રૂવ એક્સપેન્સિવ ટુ ધેમ. નેક્સ્ટ, ડિલે ઇન ટેકિંગ ડિસિઝન્સ. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન વી નો ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ, ઇઝ અ લેન્ધી પ્રોસેસ. 8 સ્ટેજમાંથી પસાર થાવ ત્યારે તમે સ્ટ્રેટેજી બનાવી શકો. તો ડ્યુરિંગ ધીસ ટાઈમ ઇટ મે સો હેપન કે જે ક્વિક ડિસિઝન્સ લેવાના હોય એ આપણે કદાચ ચૂકી જાય. સો ઇટ મે ક્રિએટ અ કાઇન્ડ ઓફ ડિલે ઇન ટેકિંગ ધ ક્વિક ડિસિઝન્સ, રાઇટ? નેક્સ્ટ કમ્સ અપ ઇઝ ફિફ્થ વન, દેટ ઇઝ લિમિટેશન ઓફ એન્વાયરમેન્ટલ એનાલિસિસ, ઓર વી કેન સે દેટ દેર ઇઝ સોરી પોટેન્શિયલ ડેમેજ. ધીસ મીન્સ ધ ડિસિઝન્સ ટેકન રિલેટેડ ટુ સ્ટ્રેટેજીસ આર જનરલી ટેકન અપ બાય ધ ટોપ લેવલ મેનેજમેન્ટ એન્ડ દે આર ફિક્સ્ડ, રાઇટ? વોટ હેપન્સ ઇઝ વી હેવ ટુ જસ્ટ ફોલો ઇટ. સો what happens is that accordingly the activities are fixed and are generally without risk. Risky options are left out. That means the risk opportunities are not acceptable. So what happens is તમે potential damage એટલે એ રીતે કરો છો કે તમે બધું જ પહેલેથી તૈયાર કરેલું છે એટલે તમે કોઈ રિસ્ક લેવા માગતા નથી, એન્ડ વેન દેર ઇઝ નો રિસ્ક દેર કેન બી નો ગેઇન્સ. સો સમટાઇમ્સ ઇટ મે ઓલ્સો હેપન દેટ રિસ્કી ઓપ્શન્સ મે બી સક્સેસફુલ, બટ બીકોઝ યુ ડોન્ટ ચૂઝ ઇટ યુ વિલ હેવ ટુ લૂઝ ધ those gains. So that may be the potential damage because of strategy formulation. The fifth and the last one is
there may be limitation of environmental analysis. આપણે કીધું છે કે ઘણું બધું એનાલિસિસ આપણે કરવું પડે, બાહ્ય બધા પરિબળોને જોવા પડે, પણ દરેક વખતે આપણે બધા જ પરિબળને બરાબર સરખી રીતે જોઈ શકશો અથવા એનાલાઇઝ કરી શકશો એવું જરૂરી ન પણ થાય. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ફોર્મ્યુલેટિંગ સ્ટ્રેટેજી ઇઝ ટુ કલેક્ટ એન્ડ એનાલાઇઝ environmental related information, and when it is incorrect or when it is say doubtful or maybe insufficient, તો આપણે રોંગ સ્ટ્રેટેજીઝ ઉપર આવીએ છીએ, અને એ રોંગ સ્ટ્રેટેજીઝ પછી જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનાથી આપણને રિઝલ્ટ્સ પણ એવા મળી શકે. સો ધીઝ આર ધ લિમિટેશન્સ ઓફ ધી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. દેર આર એઝ મેની એઝ 5 લિમિટેશન્સ, બટ ઇન એની વેઝ લિમિટેશન્સ હોવા છતાં એ આપણે એવું ન કહી શકીએ કે એના બેનિફિટ્સ છે એ ઓછા છે. બેનિફિટ્સ છે જ, એટલે આપણે બેનિફિટ્સના આધારે આ કહી શકાય કે આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન છે એ કોઈપણ યુનિટ માટે બહુ ફ્રૂટફુલ એક્ટિવિટી હોઈ શકે, રાઈટ? સો ખાલી મર્યાદાઓ જોઈને આપણે એ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન નથી કરવું એવું ન કરી શકાય, કારણ કે એના ફાયદાઓ ડેફિનેટલી એના લિમિટેશન્સ કરતાં વધારે છે. સો વોટ વી હેવ ડન ટુડે ઇઝ વી હેવ કમ્પ્લીટેડ વિથ ધ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, વિચ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધીઝ પ્લાનિંગ યુનિટ, રાઈટ? વેન વી મીટ નેક્સ્ટ વી શેલ બી ટેકિંગ અબાઉટ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દેટ ઇઝ ઓલ અબાઉટ ધ પોલિસીઝ, રાઈટ? અન્ટિલ વી મીટ નેક્સ્ટ, ઇટ્સ અ ગુડ બાય ફ્રોમ માય સાઈડ. ટેક કેર ઓફ યોર સેલ્વસ. થેન્ક યુ.